वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचेतये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च श्री नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરે કૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારા કથા સાંભળનારા બધા જ ભક્તોને ખૂબ હેતથી આજે એકાદશીના પવિત્ર દિવસે જય શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ ગુરુદેવ રામાનંદ સ્વામી ના અક્ષરવાસ બાદ ધોરાજીમાં પધાર્યા છે સંતો હરિભક્તો સાથે છે લાલ વડ વાળી જગ્યા ત્યાં મહારાજે ઉતારો કર્યો છે સવાર થયું નગરના લોકોને ખબર પડી કે પુરુષોત્તમ નારાયણ ગામમાં પધાર્યા છે ભગવાન છે ગામના બુદ્ધિમાન મહાજનો ભગવાનના દર્શન કરવાને માટે આવ્યા છે આ બુદ્ધિશાળી મહાજનો એમણે જોયું આહા આ રીત તો જુઓ એના પવિત્ર સાધુઓ એના વર્તનને ધારણ કરનારા સદગ્રહસ્થો મર્યાદામાં ભગવાનની ભક્તિ કરનારા સ્ત્રી ભક્તો મહારાજને કહ્યું તમારી રીત કંઈક અલૌકિક છે તમે સમર્થ છો એવી સરસ મહારાજને પ્રાર્થના કરી છે આ ચોપાઈ તમને બધાને આપી છે આજે આ એકાદશીનું ફરાળ છે તમારું આ ચોપાઈ છે ને બધાને આપીને બ્રિજેશ ભગન પાકી કરવાની છે એ શે સંત એ શે હરીજન જોવું એ સે સંતે બધાએ એક સાથે સરસ ગામના બુદ્ધિશાળી મહાજનો ના માઇકમાં નહીં ભગવાન ને પ્રાર્થના કરે છે નથી પણ કેવી રીતે થાય છે હરિજન જોવું એ સે સમ સમરન देखा एहि सम यवा देखातन एहि सम आवा देखा तन को, एही समा एही समा को एही समा। एसे समासे सन्ततिहा હોય ભગવાના લાઈવ કથા સાંભળનારા ભક્તો પણ તમે નીચે ચોપાઈ વાંચી શકો છો તમે પણ ગાજો યાદ કરજો આટલા શબ્દો જો યાદ થઈ જાય મને યાદ છે આપણા મુકેશભાઈ ધોરાજીવાળા બેઠા છે એમણે પોતે કરેલી વાત કે સ્વામી આમ તો મને ભગવાનમાં ભાવ પણ કોઈ સંતોથી એટલો નજીક હું જલ્દી જઈ નહોતો શકતો એમના હાથમાં ફ્રોઝન શોલ્ડર એવું કંઈક થયેલું ફ્રોઝન શોલ્ડર એવું કંઈક રોગ છે ને હાથ હલે એવું કંઈક થાય એવો કંઈક રોગ થયેલો ને પછી એકાદ દિવસ નિષ્કામ સમય ધૂન કરાવે ને મંદિરમાં આવ્યા ભાવ થયો કેવા સારા સાધુ કેવી સારી મહારાજની ધૂન કરાવે આ સત્ય ઘટના ભગતે મને કહેલી ને ડાયરીમાં નોંધેલી છે એ કહું છું સામે બેઠા છે સ્વામી ધૂન કરાવે મંદિરમાં આવ્યા એટલો બધો ભાવ થયો કેવા સારા સાધુ કેસે આ સંત તો બહુ સારા રે ખરા કલ્યાણ ના કરનારા રે એટલો જ ગુણ કોઈ રે તે તો બ્રહ્મ ગુણ આવ્યો ભાવ થયો એમના હાથમાં તકલીફ હતી છતાં ધૂનમાં બેસી ગયા ધૂનમાં તાળી પાડવા લાગ્યા એક બાજુ હાથની પીડા છે બીજી બાજુ સાધુ પ્રત્યેનો ભાવ છે પણ જાણે નક્કી કરી નાખ્યું આજે ભલે દુઃખે આજે ભલે પીડા ભલે થાય પણ આજે તો તાળી પાડીને ધૂન ગાવી છે કે મુકેશભાઈએ મને વાત કરી સ્વામીએ ધૂન કરીને હું ઘરે ગયો ને મારી બધી પીડા મારો બધો રોગ એની મેતે જતો રહ્યો આ ભગવાનને સાધુની કૃપા વિચારો તમે વાત સાચી ને મુકેશભાઈ એ બેઠા છે ભગત ऐसे संत ऐसे हरि जन जो ऐसे संत ऐसे यही सम आवार देखा तन को ऐसे संत तिहा होई भगवाना ऐसे ऐसे बात हम निश्चय जाना ऐसे बात हम ऐसे संत ऐसे हरिजन जो ऐसे ધોરાજી ગામના એ બુદ્ધિમાન મહાજનોને એમ થયું આવા રૂડા સાધુ મેં ઘણી વાતો કરી છે ને તમને ખાવું પીવું બે સૌ સૂવું જોવું ચાલ્યા જવું કે વળી ના ધોવું સંતોનીએ વે સઘળે ક્રિયા દાખલાઓ અક્ષરાનંદ સ્વામી ફરવા જાય એક ચીભડાની વાડી નદીનો કિનારો ત્યાં રેતીમાં ઉતારો કરે ધગધગતા તાપમાં નદીના કિનારે બેસી આંખો બંધ કરી અને ભગવાનની માનસી પૂજા કરે ચીભડાની એ વાડીને સંભાળનારા બે ભાઈઓ બંને વાઘરી વાઘરી જ્ઞાતિના એ બે માણસની વિચાર થાય સાધુ તો ઘણા બધા જોયા છે આવે ને પૂછ્યા વિના તો આ ચીભડાની વાડીમાંથી બે પાંચ ચીભડા પાકા પાકા તોડી લે આપણે રોકવા જઈએ બાપજી બાપજી જોડી કહીને હાથ જોડીને વિનંતી કરવા જઈએ તો ઉલટાના ધોકા મારે ગાળો ભાંડે એ જુદી આવા જોયા છે પણ ચીભડાના વેલા હોય સરસ મજાના પાકેલા ચીભડા હોય એ બાજુ નજર પણ ન જાય અને નદીના કિનારે બેસીને ગરમીમાં ધગધગતી રેતીમાં આંખો બંધ કરી ભગવાનની માનસી કરે ધ્યાન કરે આવા સાધુ જોયા નથી નાના ભાઈનું મેઘો નામ મેઘા તું જા જા આ સાધુ કઈક જુદા લાગે છે આવા સાધુના પગ પકડશું ને તો આપણા પાપ માત્ર ધોવાઈ જશે ને વાઘરી ક્યારે વૈષ્ણવ થાય નહીં પણ વાઘરી પરમ વૈષ્ણવ થયા અને એના ગામમાં આજે પણ સત્સંગ થયો એક સાધુનું વર્તન તો ભગવાનના ભક્ત હમણાં બે દિવસ પહેલા એક બહુ સારા સત્સંગી ભક્ત વાત કરતા હતા નિષ્કામ સ્વામી હતા મેં બધા સંતો બેઠા હતા કે સ્વામી મંદિરો ઘણા હોય છે એમાં પણ અમેરિકામાં હવે મંદિરો ઘણા થઈ રહ્યા છે મંદિરો વધે છે પણ સ્વામી સત્સંગ છે ને વધે છે ઘટે છે એક સમજાતું નથી મંદિરને લોકોએ સોશિયલ પ્લેટફોર્મ બનાવી દીધું છે મંદિરોમાં લગ્નની વાડી હોય છે મંદિરોમાં પાર્ટીઓ થાય છે મંદિરોમાં સત્સંગ દેખાતો નથી સ્વામી આ મંદિરમાં આવીએ છીએ ને સત્સંગ એમાં પણ યુવાનો આટલી મોટી સંખ્યામાં યુવાનો સભામાં બેસે યુવાનો કથા સાંભળે આપણી આ લોયાધામની અલગ ઓળખાણ છે હા બ્રિજેશ ભગત આપણી સભામાં આમ તમે જુઓ ને તો પચાસ ટકા કરતા વધારે યુવાનોની સંખ્યા હોય કારણ શું સંતો વાત સાચી ને એવા સાધુઓ આપણને મળ્યા એવા સાધુઓના વર્તન તમે જોયા એવા સંતોની સાથે તમે રહો છો કે જોઈને સંતો બોલે નહીં છતાં તમને પણ એમ થાય ચાલો આપણે મંદિરે જઈએ ધારણા પારણા કરીએ ચાંદ્રાયણ કરીએ પ્રાર્થના કરવા લાગ્યા આવા સાધુ આવા હરિજન અમે ક્યાંય જોયા નથી અને એ વાત પણ નક્કી છે આવા સાધુ અને આવા હરિભક્ત જ્યાં હોય ને ત્યાં કોણ હોય ત્યાં કોણ હોય બોલો બોલો થોડું જોરથી કેવી બુદ્ધિની વાત કરે છે ને આ વિચાર બુદ્ધિવાળાને આવે બીજાને ન આવે એ સે સંતિહા હોઈ ભગવાન એસે એ સે સંતિ હા હોઈ ભગવાના એ સે સંત હા એ સે બાત જાના એ સે હમ કેવા સાધુઓ આવા સાધુ જ્યાં હોય ને ત્યાં ભગવાન છે એવા સાધુ જ્યાં હોય ને ત્યાં ભગવાનના અનુભવો થાય આપણને ત્યાં આપણને ભગવાનની ભક્તિનું તાન ચડે મુકેશભાઈ કેટલી આનંદની વાત આ દિલીપભાઈ બેઠા છે છેક ડેલાવર રહી છે ગુરુજીની કથામાં ઉત્તમ એકાદશીની વાત ઓનલાઈન વિડીયોમાં સાંભળી નક્કી કર્યું એકાદશીના દિવસે કરેલું ભજન હજાર ગણું ફળ થાય તો આવું સરસ લોયાધામ બાજુમાં છે એકાદશી તો આવે છે કેટલી જતી રહી ખબર પણ ન પડી નિયમ લીધું એકાદશીના દિવસે અખંડ ચોવીસ કલાક ભગવાનનું ભજન કરવું દર એકાદશીએ આગલે દિવસે સાંજે મંદિરમાં આવી જાય આજે રાત્રે એકાદશી પૂરી થશે પછી ઘરે જવા માટે નીકળશે આવા ભક્તો ક્યાં જોવા મળે વિચારો હે આપણા ઘનશ્યામ દાદા આખો દિવસ હાથમાં માળા હોય હા મુકેશભાઈ અને આ બહુ અઘરું છે બહુ અઘરું છે મોન્ટું ભગત હમણાં જો ચોવીસ કલાક સેવા હોય ને અહીંયા લાકડા કાપવાના હોય ને ગરમીમાં પથ્થર તોડવાના હોય ને આપણે જાહેરાત કરીએ ને તો સો માણસ ભેગા થઈ જાય સો નહીં બસો ભેગા થઈ જાય આપણો સમાજ મોટો છે હવે પણ આપણે કંઈ એકાદશીએ મૌન રાખવાનું છે અને બાર કલાક અખંડ મૌન રાખીને ભગવાનનું ભજન કરવાનું છે પીવડા ઘનશ્યામ મહારાજની હાજરીમાં તો કેટલા આવે સેવા સારી જ છે સેવા કરવાની જ છે સેવા કરીને કથા કરીને ભજન કરીને વચનામૃત પ્રથમનું બત્રીસમું મહારાજ એમ કહે પંખી ગમે ત્યાં ચારો ચરવા જાય પણ સાંજ થાય ત્યારે માળામાં આવે છે શ્રીજી મહારાજ સંતોને પ્રશ્ન પૂછે એમ તમે કથારૂપી કીર્તન રૂપી આપણે બે ત્રણ વસ્તુ મેરી દઈએ સેવારૂપી ભક્તિરૂપી આ બધો ચારો કરીને મૂર્તિરૂપી માળામાં આવો છો કે નથી આવતા જ્યાં એવા પવિત્ર સંતો એવા પવિત્ર હરિભક્તો હોય ને આપણા ઉપર તો મહારાજની અઢળક કૃપા તમે ગણો આ કળિયુગમાં એવા 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 ગુરુજી આપણને એવા સંતો આપણને આપ્યા એવા હરિભક્તો આપણને આપ્યા એવા સંત અને ભક્ત હોય ત્યાં ભગવાન છે આમ નિશ્ચય અમે જાણીએ છીએ પછી પ્રાર્થના કરે છે આ ચોપાઈ બધા લઈ જજો ઘરે યાદ કરવા જેવી છે એસે સંત એસે હરિજન જોવું એસે સંત એસે હરિજન એ સમ આવાર દેખાતન કોવું એ સમ આવાર દેખાતન એક વાત કરું મહારાજના દર્શન કરો છો આજે કેવા કલરની ધોતી છે બોલો તમે હાર કેવો છે મહારાજ પ્રગટ છે એના કેટલા પુરાવા તમને આપવા બ્રિજેશ ભગત મારા મનમાં કેટલી વાર વિચાર આવ્યો મેં ચારથી પાંચ વાર સંતોને પણ કહ્યું ઠાકોરજીના વાઘા કોણ ધરાવે શ્રીજી સ્વામી અથવા ઋષિ સ્વામી ઠાકોરજીનો હાર કોણ બનાવે મામી બનાવે સાંભળજો હાર આપવા કોણ આવે દરરોજ ઘનશ્યામ દાદા આવે આ ડેલીનો ક્રમ ઠાકોરજીને વાઘા પહેરાવી દેવાય ત્યાર પછી ઘનશ્યામ દાદા હાર લઈને આવે અહીંયા હાર મૂકે અને એ હાર પછી ઋષિસ્વામી ધરાવે મહારાજને આ એકાદશી નહીં આની આગળની એકાદશી ગુરુજી હતા ત્યારે તમે જુઓ વાઘા એની આગળની એકાદશી તમે જુઓ એકાદશીનો દિવસ હોય પૂનમનો દિવસ હોય આપણને એમ લાગે મહારાજ કેટલા પ્રગટ છે ઋષિસ્વામીને પ્રેરણા કરે આજે મને પીળી ધોતી પહેરાવો આજે મને પીળા રંગના કપડાં પહેરાવો આ બાજુ મામીને પ્રેરણા કરે કે મારે પીળા કપડાં પહેરવાના છે એટલે પીળા ફૂલનો આહાર બનાવો અને જ્યારે જ્યારે સારા દિવસોમાં તમે જોશો મહારાજના વાઘા અને મહારાજના ફૂલનો હાર એટલો બધો મેચ થયો હોય આ મહારાજ પ્રગટ નહીં તો કેમ તમે વિચારો તમને એવું લાગે ને કે જાણે પ્લાનિંગ કરીને બનાવ્યો છે કે પીળા વાઘા પીળા ફૂલ એવું નથી આપણું કરેલું પ્લાનિંગ ચાલતું જ નથી પણ ભગવાન જયારે ગોઠવે ત્યારે એવું સરસ ગોઠવાઈ જાય ને પ્રગટ છે મહારાજ એક ભક્તના નહીં શું સંતો ધર્મ પાળીને સેવા એવી દિવ્ય કરે છે તમે બધા ભક્તો પ્રેમથી મહારાજ ગુરુજી સંતોનો સમાગમ એવો કરો છો એ સ્ત્રી ભક્ત હોય ભલે મહારાજની નજીક આવીને ક્યારેય દર્શન ન કરતા હોય સંતોનો સ્પર્શ ન કરતા હોય પણ તેમ છતાં એના હૃદયમાં ભગવાન છે એને પ્રેરણા કર્યા આવો હાર બનાવો ગઈ એકાદશીએ ઓરેન્જ કલરના મહારાજે વાઘા પહેલા તમે એકાદશીના દર્શન કરજો પંદર દિવસ પહેલાની ફૂલનો હાર તમે જોજો આપણને રીતસર દેખાય કે ભગવાનનું પ્રગટપણું એટલે શું આપણને રીતસર દેખાય ભગવાન પ્રેમી ભક્તના કોડને પુરા કરે છે અરે સે સંત એ સે હરિજન જોવું એ સે સંત એ સે હરિજન એ સમ આવાર દેખા તન કોત તિહા હોય ભગવાના એ સે સં આ વર્ષે ગુરુજી પાટોત્સવમાં આવ્યા ને એક બહુ મોટો પરચો છે આખું પુસ્તક લખાય રીશ ભાઈ એટલો મોટો પરચો છે એક પુસ્તક આખું લખાય છે એના ઉપર આખી ઘટના હું અને નિષ્કામ બે સંતો જાણીએ આપણા પાર્ષદો જાણે બધા સંતોને પણ ખબર નથી એક એક ઘટના મુકેશભાઈ એક એક ઘટના પોસિબલ જ નહોતું એક પણ એવી ઘટના નહોતી કે પોસિબલ થાય એક કામ પૂરું થાય એટલે બીજા કામમાં દસ વિઘ્ન ઉભા હોય એ પૂરું થાય ત્રીજા કામમાં બીજા દસ વિઘ્ન ઉભા હોય મોન્ટુ ભગત વિઝા આવ્યા તો ડેટ જ ના મળે એ કેવી રીતે ડેટ આવી તો તમે જાણો તો આશ્ચર્ય થાય તમને એજન્ટે ના જ પાડી દીધી બે ચાર જગ્યાએ તપાસ કરી ના પાડી નિષ્કામ સમય કે અમને એકાઉન્ટ આપો અમે અહીંથી જોશું એકાઉન્ટ ચાલુ રાખ્યું કે ડેટ અવેલેબલ નહીં ડેટ આપણો પાટોત્સવ પૂરી થાય પછી તો બોમ્બે કોન્સ્યુલેટની ડેટ અવેલેબલ હતી અહીંયા એજન્ટનું એકાઉન્ટ લીધું અહીંયા ખોલી બધી ડેટો એક કે અવેલેબલ નહીં અમે ટ્રાય કરીએ કે શું કરવું બીજું કોઈ કોન્સ્યુલેટ ચેન્જ થાય તો ટ્રાય કરીએ નીચે આરતી કરી આરતી કરીને ધૂન ચાલે સમય પાછા ઉપર ગયા ઉપર ગયા અને જોયું એમણે જાતે જ કોઈ હતું નહીં એક ડેટ ખાલી બોલો રીત સર બધા ખોટું નથી કહેતો તરત ને તરત એમણે ભગતને બોલાવી લાલકરણ ભગતને એસી સેકન્ડે પહેલાં ડેટ બુકિંગ કરી દીધું પેલો એજન્ટ કે હોય જ નહીં સ્વામીજી હું તરોજ જોઉં છું મેં નહીં મારા બધા સ્ટાફના માણસોએ ચાર જગ્યાએ તપાસ કરી ગુરુજી માટે મેં તપાસ અમે કીધું ડેટ બુક કરી દીધી તમે જોઈ લો એને અહીંથી રિસિપ મોકલી ત્યારે એજન્ટને ખબર પડી કે બોમ્બે કોન્સ્યુલેટની ડેટ અમેરિકાથી ડાયરેક્ટ મળી ગઈ વિચારો તમે ડેટ મળી જાય પછી પાસપોર્ટ હાથમાં આવવો જોઈએ ને તમે જાણો છો ને પાસપોર્ટ હાથમાં આવ્યા વગર તો ફ્લાય ન થવાય એ ચેલેન્જ હતી અહીંયા પાટોત્સોને આગલે દિવસે આવું તો પાસપોર્ટ હાથમાં આવી શક્યતા જ નહોતી મિનિમમ ચાર દિવસ કે પાંચ દિવસ લાગે ભગવાનને શું કરવું બીજે દિવસે પાસપોર્ટ હાથમાં તો ટિકિટ ના મળે પછી ટિકિટ મળવી જોઈએ ને એર ઇન્ડિયામાં નાખ્યું બુકિંગ અવેલેબલ જ નહીં જેટમાં નાખ્યું બુકિંગ અવેલેબલ જ નહીં બ્રિટિશમાં નાખ્યું અવેલેબલ જ નહીં પાંચ છ ફ્લાઇટોમાં તપાસ કરી એક પણમાં અવેલેબલ નહીં ઠાકોરજીને શું કરવું મહારાજની શું લીલા ગણો પીવળા ઘનશ્યામારોનો ચમત્કાર ગણો કે અચાનક બ્રિટિશમાં ચાર સીટો મળી ગઈ ને તાત્કાલિક બુક કરી લીધી ગુરુજીના સંતો બધા આવી ગયા વિચારો તમે એક એક કૃપાની પણ કારણ એ સે હા હોઈ ભગવાન એસે એસે સંતતિહા હોય ભગવાન એસે બાત હમ નિશ્ચે જાના એસે ધોરાજી ગામના બુદ્ધિશાળી મહાજનો મહારાજને પ્રાર્થના કરે છે અમે બીજું સમજતા નથી આવા પવિત્ર સાધુઓ હોય આવા સદાચારી સજ્જન હરિભક્તો હોય ત્યાં જરૂર ભગવાન હોય હોય ને હોય હાથ જોડીને બીજી પ્રાર્થના કરે છે તે હમ પર કૃપા કે લીજે તુમારે જન સમ તુમ્હરે જન સમ હમ નહી હોવે તુમકો ઝીમાય કે પાતક ધોવે કરે અમને એમ લાગે છે આવા સદાચારી સાધુ આવા સદાચારી ગ્રહસ્થ ભક્તો નક્કી ભગવાન છે જ અહીં અમારા પર કૃપા કરો અમારી પ્રાર્થના સાંભળો અમે તો આવા થવાને સમર્થ નથી અમારું તો ગંદુ ઘેલું જીવન છે તુરે જન સમાહી હોવે અમારાથી આવું જીવન શક્ય નથી આવા વર્તમાન પાળવા શક્ય નથી આવી રીતે રહેવું એ શક્ય નથી અમે એવા ભાગ્યશાળી નથી કે આવી રીતે અમે ભક્તિ કરી શકીએ આવી રીતે ભગવાનની સાથે રહી શકીએ ભગવાનની સેવા કરી શકીએ સત્સંગ કરી શકીએ બસ કૃપા કરો અમારી વિનંતી સાંભળો શું જે પાતક ધોવે અમારી પ્રાર્થના છે અમે રસોઈ માટે સીધું લાવીએ અમારું સીધું તમે સ્વીકારો એની રસોઈ બનાવી અને તમે એના સંતોને ભક્તો જમો તો અમારા પાપ માત્ર ધોવાઈ જાય કેવી પ્રાર્થના કરી જોયું અમે બધા આપનું આપેલું જ ખાઈએ છીએ એટલા માટે આપ અમારી રસોઈ સ્વીકારો જ્યારે શ્રીહરિએ તે લોકોનો ઘણો જ ભાવ જોયો ત્યારે પોતે ચાલવા તૈયાર થઈ ગયા હતા છતાં રોકાઈ ગયા અને ભગવાનનો તો સ્વભાવ છે જ્યાં સાચો પ્રેમ દેખાય ત્યાં ભગવાન પરવશ બની જાય છે મહાજનોની રસોઈ મહારાજે સ્વીકારી છે આપણા સત્સંગમાં હિન્દુ સંસ્કૃતિમાં બ્રાહ્મણને સંતને ભક્તને જમાડવાનો મહિમા પુષ્કળ છે આપણી વર્ષો જૂની વ્યવહાર પ્રકાશ અને વ્યવહાર મયુખ નામના સંસ્કૃતના ગ્રંથો જે બબ્બે હજાર વર્ષ કરતાં પણ વધારે જૂના લખાયેલા ગ્રંથો છે જે મેં સંતોએ જાણ્યા છે જોયા છે એમાં બ્રાહ્મણોને જમાડવાનો કેટલો બધો મહિમા છે તમને ખબર હશે અત્યારે ચાલી રહેલો કયો મહિનો શ્રાવણ મહિનો શ્રાવણ મહિનામાં ખાસ કરીને અહીંયા તો એવું ઓછું જોવા મળે પણ ઈન્ડિયામાં બ્રાહ્મણોને જમાડે ખબર છે ને આપણા સત્સંગની કેટલી બધી કથાઓ છે વિજ્ઞાનદાસજી સ્વામી હતા એમનું પૂર્વાશ્રમનું નામ રત્નાભાઈ એ રત્નાભાઈ એમનો ભાણે રત્નાભાઈ સાધુ થયા એને બીજી કંઈ ખબર નહીં અમારા મામા સાધુ થયા છે સ્વામિનારાયણના સાધુ થયા છે સત્સંગી નહીં હરિભક્ત નહીં વર્તમાન પાળે નહીં કંઠી પેરી નથી પણ મનમાં શું છે અમારા મામા સાધુ થયા છે એવામાં ખેતરમાં કામ કરતા હશે ને બે સંતો નીકળ્યા સાધુના કપડા જોયા ખબર પડી આ તો મારા મામાના સાધુ લાગે દોડ્યો સ્વામીજી તમે કોના સંત સ્વામિનારાયણના અરે અરે તમે અમારા મામાના સાધુ અરે બાપલિયાઓ જમો પધારો પધારો બે સાધુને જમાડ્યા ખૂબ પ્રેમથી જમાડ્યા મામાના સાધુ છે એમ જાણીને એનો અંતિમ સમય આવે દેહ છોડે સ્વર્ગના દેવનું એને પદ મળે સ્વર્ગની સંપત્તિ મળે સ્વર્ગના વૈભવ મળે આને આશ્ચર્ય થાય મેં એવું કયું પુણ્ય કર્યું કે આ સ્વર્ગનું આટલું મોટું સુખ આટલી બધી સાહેબી આ વૈભવ ત્યારે એને ખબર પડી કે તમે તમારા મામાના સાધુ જાણીને બે સાધુને ભાવથી જમાડ્યા હતા એના પ્રતાપે આ સુખ મળ્યું છે પછી તો ઘણી લાંબી આગળની કથા છે તમે જાણો છો એને અક્ષરધામ સુધી જવાની ઈચ્છા થઈ એ જુદી વાત પણ કેવા એ માગું છું ભગવાન ભગવાનના સંત અને ભગવાનના ભક્ત આમ તો સીધી વાત છે તમારું કે અમારું કંઈ છે જ નહીં છે એ મારું મારું કરીને ધન મેળવ્યું રે આમ આપણે શું કહીએ મારું શું બોલીએ બોલો તો ખરા બોલો તો ફરી વાર

કરીને ધન મેળવ્યો રે એ તેમાં તારો નથી તલભાર અંત કાળે સગુ નહીં કોઈનું રે જેટલી આપણી સંપત્તિ જેટલા આપણા શ્વાસ જેટલો આપણો સમય યાદ રાખજો જેટલી આપણી સંપત્તિ જેટલા આપણા શ્વાસ અને જેટલો આપણો સમય મહારાજ માટે સત્સંગ માટે વીત્યો ને એટલો જ આપણો છે બાકી એક પણ વસ્તુ આપણી છે નહીં છે ફેલર તમે ન્યુયોર્કમાં બિલ્ડિંગો ઉભા છે જુઓ તો ખરા એક સમયનો એ અતિ ધનપતિ માણસ કેવી રીતે મરે કેટલું એનું અઢળક નાણું સ્વિસ બેંકની અંદર પડ્યું રહે તપાસ કરો ઇતિહાસો કોણ આ દુનિયામાંથી પોતાની સાથે લઈને ગયા છે એટલું જ આપણું છે જેટલું આપણે ભગવાનને અર્થે સંતને અર્થે ભક્તને અર્થે નાખ્યું છે અને તુલસીદાસજી મહારાજે બહુ સરસ લખ્યું ધર્મ કરે ધન ના ખૂટે ધર્મ કરે ધન ના ખૂટે અને સહાય કરે રઘુવીર તુલસી પંછી પીને સે ના ઘટે તુલસીદાસજી મહારાજ એમ કહે છે પંખીના પીવાથી પાણી ક્યારે ઓછું થાય નહીં એમ ધર્મ કરવાથી કોઈના ઘરમાં ધાડ પડે એવું સાંભળ્યું નથી ધર્મ તો પુણ્ય આપનારો છે ધર્મ તો સમૃદ્ધિને વધારનાર છે ધર્મ તો આલોક અને પરલોકમાં ભલું કરનાર છે જગતના વ્યસનો પાછળ જગતના વહેમોમાં જગતની વિષયોની આસક્તિમાં લોકો પાયમાલ થયા કરોડો દાખલા જોવા મળે ભગવાનને અર્થે ઘસાઈ છૂટે અર્થે સર્વસ્વ સમર્પણ કરનારા પણ કોઈ પાયમાલ નથી થયા તમે ઇતિહાસમાં જુઓ મોટા મોટા સંતો અને ભક્તો એને જમાડવાનો એટલો મોટો મહિમા છે એક સરસ પ્રસંગ લઈને આવ્યો છું આજે નિષ્કુળાંત સ્વામીએ ભક્ત ચિંતામણીમાં પરચા વિભાગ મેં એક સરસ વાત લખી છે બુરાનપુર ગામની વસે સહાય કરી જેની સ્વામીએ કહું સાંભળજો તમે તે હિપ્ર એક દીવાન દાદો મધ્યપુરમાં બુરાનપુર નામનું ગામ છે એ ગામમાં એક દિવાન દાદાભાઈ નામના વ્યક્તિ હતા કેવા છે સત્સંગી નહોતા વિપ્ર એક દીવાન દાદો સત્સંગે નહીં સોય સત્સંગી નોતા પણ શ્રદ્ધાવાળા હતા સ્વામી બહુ લખે છે આગળ ઘણું વિસ્તારથી સ્વામી કહે એને બસ સાધુમાં જેટલા લાલ લુગડા દેખાય બધામાં હોય એને ભગવાન દેખાય મોટા માણસ વાહ વાહ થાય પ્રતિષ્ઠા મળે જે આવે જેવા માણસ આવે ગમે તેવા આવે ખોટા આવે હાચા આવે લુખા આવે ગમે તેવા આવે પણ એને જમાડે ખૂબ જમાડે લોકોને જમાડે એટલે લોકો આના વખાણ કરે આને શું જોઈએ કહેવાય છે ને ડોબાને ખાણ અને માણસને વખાણ પ્રતિષ્ઠા માટે કરે પણ ચાલો એટલું તો સારું કર્યું ગુરુજી ઘણી વાર કથામાં વાત કરે છે તમે સાંભળ્યું હશે અશ્રદ્ધા અને અંધશ્રદ્ધા બે ખરાબ છે અંધશ્રદ્ધા પણ ખરાબ અશ્રદ્ધા પણ ખરાબ બંને કલ્યાણ બગાડે પણ તેમ છતાં અંધશ્રદ્ધા અને અશ્રદ્ધા આ બંનેમાંથી જો એકાદ સારી વસ્તુ કઈ એમ પ્રશ્ન પૂછવામાં આવે તો એટલી વાત તો નક્કી છે અશ્રદ્ધા કરતાં જેના હૃદયમાંથી શ્રદ્ધાના બીજ બળી ગયા છે જેના હૃદયમાંથી દુનિયાના તમામ માણસો પ્રત્યેની શ્રદ્ધા ઉતરી ગઈ છે એના કરતાં અંધશ્રદ્ધાવાળો લાખ ઘણો સારો એને ઉગરવાનો ક્યારેક દરવાજો ખુલ્લો થશે કેમ અંધશ્રદ્ધા છે જેટલા ભગવા દેખાય બધાને ભગવાન માને છે તો ખોટાની પૂજા કરતા કરતા ક્યારેક બોલો સાચા મળી જશે અને હાળું બધાને જ ખોટું કે કેજરીવાલની જેમ કોઈ હાચો નહીં એના માટે બધા ચોર બધા જ ખોટા એક જ દૂધે ધોઈ લો આવા અંધશ્રદ્ધા વાળા ઘણા હોય છે આ કળિયુગમાં તો ફાટ્યા છે ને આપણે જાજા ગણાવવા નથી હોવા પછી પણ અશ્રદ્ધા કરતા અંધશ્રદ્ધા લાખ ઘણી સારી સત્સંગી નહોતા પૈસા હતા પણ પૈસાથી એક કામ એને પરોપકારનું સારું કર્યું જમાડે ખોટાને જમાડતા હતા લફંગાઓને જમાડતા હતા ધૂતારાઓને જમાડતા હતા ધૂતારા માણસો એને એમ કે દીદા દીવાન જમાડે છે તો શું ખોટું જાય બધા જય સીતારામ જય સીતારામ નમો નારાયણ નમો નારાયણ કરતા બાવા ભેગા થઈ જાય અને આ બાવાની જમાત તો જોયું હોય ને મૂર્તિ પ્રતિષ્ઠામાં કંટકીના ભક્તોએ ચરણોકા પ્રતાપ નાટક કર્યું હતું મોન્ટુ ભગત હતા ને તમે એમાં દુકાનદાર વેપારી એ પ્રતાપ જે નાટક કર્યું હતું જોયું હશે એવી જમાતો ભેગી થાય સ્વામી એમ લખે છે આવી રીતે આ દાદા દિવાન બુરામપુર ગામના ખૂબ પૈસા હતા એના હાથે એક પરોપકારનું કામ થયું જાણે અજાણે જમાડિયા સંત તે સ્વામીના દોય બુરાનપુર ગામમાં ઘણા બધા સત્સંગી હતા એટલે એ વિસ્તારમાં સંતો વિચરણ કરવા નીકળે એમાં ભગવાન સ્વામિનારાયણના બે સાધુઓ વિચરણ કરવા નીકળેલા દાદા દિવાન રસ્તામાં ભેગા થયા પ્રાર્થના કરી બાપજી કંઈ જેમાં ના ભાઈ આવો અમારા ઘરે આજે અમારું અન્ન સ્વીકારો ભિક્ષાના અન્નથી નિર્વાહ કરનારા સાધુઓ દાદા દિવાનના આંગણે આવે સંતોને સરસ મજાના બાજુ ઉપર બેસાડી પ્રેમથી સંતોને જમાડે ખૂબ જમાડ્યા થઈ ગયું કયું પુણ્ય સાચા સાધુને જમાડ્યા હા બીજા પુણ્ય તો બહુ કર્યા જન્મ ધરીને જેહ તેહ ભેળો પુણ્ય આટલું થયું અજાણે પણ બીજા નાના મોટા પુણ્ય કરેલા પણ એની સાથે આ પુણ્ય ઘણું મોટું થયું સાચા બે સંત એને ભાવથી જમાડ્યા એમ કરતા અવધિ તેનો આવ્યો તે દેહ નો અંત એવી રીતે કરતા કરતા પછીના શરીરનો સમય પાકી ગયો મૃત્યુનો સમય આવ્યો અને એવા સમયમાં ભાઈના કર્મ સારા તો ઓછા હતા સામે એવા કર્મ એને ઝાઝા કર્યા હશે કૃતાંત એટલે યમના દૂતો એને તેડવા માટે આવ્યા યમપુરીમાં લઈ જવા માટે યમના દૂતો આવ્યા યમના દૂતોને જોયા તો ધ્રુજવા લાગ્યો એના શરીરમાંથી એના જીવને બહાર કાઢ્યો બહાર નીકળેલોનો જીવ અતિ વિચારે છે આટલું બધું વિચારે છે કે મેં આખી જિંદગી કેટલા બધા સાધુઓને જમાડ્યા કોઈ મારી રક્ષા નહીં કરે મારા ઘરના આંગણે રોજ પાંચ પચાસ યતિ બાવા સાધુ સંત એની પંગત પડી જ હોય આટલા બધાને મેં જમાડ્યા કોઈ મારી રક્ષા નહીં કરે આવો વિચાર એના મનમાં યમુના દૂતોએ જ્યારે મારીને કાઢ્યો છે ને ત્યારે આવો અને જોત જોતામાં થયું છે એવું આના મનમાં વિચાર થતાની સાથે બે સાધુઓ સામે દેખાણા આપણે ત્યાં શાસ્ત્રોમાં કહેવાય છે જેણે જેવા જેવા કર્મ કર્યા હોય ને એનો અંત સમય જયારે આવે ને ત્યારે એ કર્મ એની સામે આવીને ઉભા રે એ તારે એક દિન જવું પડશે કરમ તારા તને નડશે રે કરમ તારા તને નડશે જે વલડા એક દિવસ દરેક માટે એવો આવે જ છે એની આંખની સામેના કર્મો ઉભા થઈ જાય દેખાવા લાગે એને સારા કર્યા હોય તે પણ ખરાબ કર્યા હોય તે પણ દેખાવા જ લાગે આપણે ત્યાં પેલી જૂની કથા નથી ડોસીમાં હતા પતિ તો ગુજરી ગયેલા એકલા રે એક દીકરો એમાં દીકરો બીમાર પડ્યો દીકરાને ઘરની અંદર સુવારો ડોસીમાં બાર સુતા હરીશભાઈ ડોસીમાં બાર સુતા ઓસરીમાં અને દીકરો બીમાર માંદો એને ઘરની અંદર સુવાય અને માજી સુઈ ગયા અડધી રાત થઈ ઘરમાં પેલું છે ને પાડું નવું આવ્યું હશે પાડું છૂટું ફરે ચોકમાં એ પાડું ફરતું ફરતું ડોસીમાનો ખાટલો જ્યાં ઓસરીમાં તો ત્યાં આવ્યું માથું માર્યું ડોસીએ સાંભળેલું કે એમના દૂધ જ્યારે આવે ત્યારે કેના પર આવે પાડા પર આવે એ માથું વાગતાની સાથે ડોસીમાં ઝબકીને જાગ્યા અંધારી રાત બીજું જાજુ તો દેખાય નહીં દરેક પાડાનો રંગ તો એક જ સ્ટાન્ડર્ડ હોય ડોસીમાં જપકીને જાગ અને કાળી ચીસ નાખી એને લાગ્યું ખાટલો બતાવી દીધો સમય એવો છે ને મૃત્યુનો ત્યારે ગમે તેવો માણસ હોય ને બહાદુર હોય ગમે તેવો હોય એક ભગવાનનો ભક્ત એ પણ વચનામૃતમાં મહારાજે ચાર પ્રકારના ભક્ત બતાવ્યા ચાર પ્રકારના વિશ્વાસના અંગવાળો પ્રીતિના અંગવાળો સુરવીર અને જ્ઞાની એ ચાર ભક્ત હોય ને એ જ મૃત્યુથી નથી ડરતા બાકી તો ગમે તેવો બળવાન માણસ હોય પણ મૃત્યુની વાત આવે ને ધ્રુજી ઉઠે દાદા દિવાન એને મૃત્યુનો સમય એમના દૂતો દેખાયા એને એમ થયું આખી જિંદગી આટલા બધા માણસોને મેં જમાડ્યા એટલે તો નિષ્કુળાનંદ સ્વામી કહે છે જો વિવેક વગર ગમે એટલી સેવા કરે ને ખાધું જે એ સ્વામી આવું લખ્યું તમે લાડવાની રસોઈ આપો પણ એના વર્તન ન જોયા હોય એનો વ્યવહાર ન જોયો હોય એની સાધુતા ન જોયો હોય અને તમે ગમે એટલા લાડવા ખવડાવો તો એ લાડવા તમારું કલ્યાણ ન કરે પવિત્ર થઈ જેનું જીવન છે ભગવાનની આજ્ઞામાં જેનું જીવન છે જેની એક એક ક્રિયામાં સાધુતાના દર્શન થાય છે એવા સાધુને જમાડીયાને એક જન્મના નહીં ગુણાત્તાનંદ સ્વામી એમ કહે એક ભગવદીને જમાડ્યાનું એટલું મોટું પુણ્ય છે આખા બ્રહ્માંડના જીવોને જમાડીને જેટલું પુણ્ય થાય એટલું પુણ્ય છે દાદા દીવાન એના આત્માને યમના દૂતો ખેંચીને કાઢે છે એના મનમાં વિચાર થાય છે એમાં પેલા બે સંતો જેને જમાડ્યા છે એ સંતો ત્યાં પહોંચી ગયા યમના દૂતો તો આના આત્માને મારીને ઢસડીને યમપુરી સુધી ધર્મરાજના દરબાર સુધી લઈ ગયા પેલા સંતો પાછળ ને પાછળ સંતો કહે છે આને છોડી દો અમારા જેવા સાધુને એને જમાડ્યા છે માટેને મુક્ત કરો એને છોડી દો યમના દૂતો કહે છે જુઓ અમારી પાસે ધર્મરાજાની ચિઠ્ઠી છે અમે આદેશ લઈને આવ્યા છીએ અમે આ હુકમ આ ફરમાન એને છોડી ન શકીએ ચિઠ્ઠી બતાવી પેલા જીવને ધર્મરાજાના દરબાર સુધી લાવે પેલા બંને સંતો સાથે આવે ધર્મરાજાના દરબારમાં એક વિવાદ ઉભો થાય સંતો કહે છે અમને જમાડ્યા છે એનું એટલું પુણ્ય છે ધર્મરાજે રાજે કઈ ઉભા રહો ધર્મમય રાજ્ય ચલાવનારા હોવાથી એનું નામ છે ધર્મરાજા ચિત્રગુપ્તને બોલાવ્યો છે ચિત્રગુપ્ત એટલે ખબર ને તમને કે નહીં તમારો આ એસ નંબર છે કે નહીં આ ચિત્રગુપ્તનો ચોપડો જ છે સમજી લો પો અમેરિકાની પોલીસ સોશિયલ સિક્યુરિટી નંબર નાખે એટલે આખી એની જન્મ કુંડળી નીકળી જાય શું શું એને સારું કર્યું છે અને શું શું એને ખરાબ કર્યું છે કયા એને ગુના લાગ્યા છે કેટલી વાર એને કયા ગુનાઓ કાયદાઓ તોડ્યા છે બધો જ એનો આખો રેકોર્ડ નીકળી જાય જોકે અહીંયા તો કોઈ આગુ પાછું કરી શકે પણ ચિત્રગુપ્ત વિચિત્રગુપ્તના ચોપડા તો એવા છે કાળા ચોપડા અને ધોળા ચોપડા બેને બોલ્યા ખોલો આનો બરાબર ફોટો નીચે બધો બાયોડેટા અને આખી પૂરેપૂરી ડિટેલ આ તારીખે આ દિવસે આને આ કર્યું વિડીયો સાથે હશે રેકોર્ડ હા બધો ત્યાં પણ કોર્ટ ચાલે કેવું લખ્યું જુઓ નહી પુણ્ય ને પાપ અનંત ચિત્રગુપ્તના ચોપડામાં જોવામાં આવ્યું ચિત્રગુપ્તનો ચોપડો તો ખાલી પણ વિચિત્ર ભરેલો નહી પુણ્યને પાપ અનંત પુણ્ય એટલું જમ્યા બે સંત જાજા પાપ નીકળ્યા જાજા કાળા કર્મ નીકળ્યા પણ એક જ સારું કર્મ કહ્યું બે સંત જેમાં એટલું આ બાજુ નિષ્કુળાંત સમય લખે બુરાનપુર ગામના એ દાદાભાઈ દિવાન એનું મૃત્યુ થયું અગ્નિદાહ આપવાનો હતો કુળના રિવાજ પ્રમાણે પરંપરા પ્રમાણે એની પત્નીને સતી થવું પડે એ ન્યાયે બળજબરીથી પરાણે એની પત્નીને સતી કરી દેવામાં આવી એક સાથે બે દેહ સળગ્યા દાદા દિવાન અને એની પત્ની સતી થયેલી સ્ત્રી શાસ્ત્ર પ્રમાણે પતિ જ્યાં જાય જાય પતિ યમપુરીમાં નરકમાં હતા ત્યાં એક સાથે બે જીવ ભેગા થયા કોના કોના પતિ અને પત્ની બે ભેગા થયા બે નું શું કરવું નિર્ણય બહુ અઘરો હતો ધર્મરાજા રાજા મુંજાયા શું કરવું નિર્ણય એમણે કહ્યું કે હવે આનો નિર્ણય એક કામ કરો તમે ભગવાન પાસે જાઓ અને ત્યાં જ આનો નિર્ણય કરાવો ધર્મરાજાનો હુકમ હતો બધાને પ્રવેશ મેળો પેલા બંને આત્માઓ સાથે સંતો છે દિવ્ય રૂપે અને એ બધા ભગવાન સુધી પહોંચ્યા છે મહારાજને કહ્યું છે કે તમે નિર્ણય કરો કે આમાં શું કરવું નિષ્કુળાન સમય જે વાત લખી છે ને ટૂંકમાં કહું ત્યારે ભગવાન શ્રીહરીએ કહ્યું કે સાંભળો બે સાધુને જમાડ્યા છે ને એ નાનું પુણ્ય નથી આ જમાડવા રૂપી પુણ્યથી એને ભલે પાપ કર્યા છે એનો દંડ મળશે પણ અત્યારે આ આ છે છે ને સંતો એનું પુણ્યનું ફળ આપી દો દરેક શાસ્ત્રમાં કથા આવે આવી તો હિન્દુ ધર્મની એક કથાની બે કથાની હજારો કથાઓ છે ભગવાન પાપ અને પુણ્ય બેનો હિસાબ અલગ જ રાખે છે મહારાજે નિર્ણય કર્યો છે પહેલા બંનેને પુણ્યનું ફળ સ્વર્ગ આપો સ્વર્ગમાં રહીને થોડા દિવસ રહેશે ત્યાર પછી બંને વૈકુંઠમાં જશે પુણ્યના પ્રતાપે સાધુના રાજીપાના પ્રતાપે વૈકુંઠમાં એ લોકો નવ વર્ષ સુધી રહેશે અને ત્યાર પછી મૃત્યુલોકમાં જશે ત્યાં પાપનું ફળ ભોગવશે અને સત્સંગમાં જન્મ ધારણ કરશે અને ત્યાં મારો સત્સંગ રાખીને પછી અક્ષરધામ સુધી પહોંચશે આવી રીતે ત્રણ જન્મમાં એનું કલ્યાણ ટૂંકું કરી નાખ્યું ફક્ત બે સાધુને જમાડવાથી વિચારો તમે કેટલી સરસ કથાઓ છે ને હું કહેવાય માગું છું ધોરાજી ગામના માણસોએ પ્રાર્થના કરી છે બુદ્ધિશાળી માણસોએ હમ નહી હોવે કે પાતક ધોવે અમે તમારા ભક્ત જેવા તો નથી બની શકવાના અમારી રસોઈ સ્વીકારો અમારા પાપ ધોવાશે જવા તૈયાર થયેલા ભગવાન શ્રીહરિ રોકાઈ ગયા રસોઈ સ્વીકારી પછી મયારામ ભટ્ટને બોલાવ્યા તેમની આગળ ધોરાજીના મહાજનની વાત કહી સંભળાવી ત્યારે ભટ્ટે બહુ સારું તેમ કહીએ કરીએ આવું બોલીને મસ્તક ઝુકાવ્યું મહાજન શુદ્ધ કરેલું સીધું લાવ્યા સારા પકવાન કર્યા અનેક પ્રકારના શાકભાજી વગેરે કર્યા સહુ વિપ્રોએ મળીને રસોઈ બનાવી પછી પ્રથમ શ્રીહરિને જમાડ્યા તે પછી સંતોની અને વિપ્રોની યથાવિધિ પંક્તિ કરાવીને યોગ્ય રીતે તેમને જમાડ્યા શ્રીહરિએ સંતો પાર્ષદો અને રાજાઓને વારંવાર પીરસાવીને જમાડ્યા ખૂબ જ રાજી કર્યા તે પછી બીજા હરિભક્તોને જમાડ્યા ધોરાજીના બધા ભક્તોએ પોતાને ઘેર શ્રીહરિની પધરામણી કરી પ્રેમ ભાવથી પૂજા કરી સર્વોત્તમ કેસર ચંદન ચર્ચ્યું વસ્ત્રો ઘરેણાને પુષ્પહાર પહેરાવ્યા ત્યાંથી ચાલવા તૈયાર થયેલા શ્રીહરિ રથમાં વેઠા બધા સંતોને સાથે લીધા દરબારોને પાર્ષદો પણ સાથે જ હતા બધા ભક્તો હાથ જોડીને ઉભા હતા વિવિધ પ્રકારના વાજિંત્ર વાગતા હતા સજાવટની શોભા અપાર હતી આખા પૂરમાં બધી જગ્યાએ જય જયકાર જય જયકાર છાઈ રહ્યો હતો સુંદરવર ઘનશ્યામ શ્રીહરિના દર્શન કરીને નગરજનો આનંદ માણી રહ્યા હતા ઘરના કામકાજ છોડીને લોકો બધે ટોળે ટોળા મળેલા દેખાતા હતા પૂરજન ભયે આનંદ

ઘર આયે ઘન શ્યામ ચલે આપણા કેટલા મોટા ભાગ્ય કે પુરુષોત્તમ નારાયણ સાક્ષાત ભગવાન પ્રગટ શ્રી હરિ સામે ચાલીને આપણા ગામ સુધી આપણા નગર સુધી આપણા મહોલ્લા સુધી આપણી શેરી સુધી ને આપણા ઘરના આંગણા સુધી પધાર્યા અને આપણે કેટલા ભાગ્યશાળી આ અમેરિકામાં આવા મહારાજ અમેરિકામાં આવા સાધુ અમેરિકામાં આવી કથાવાર્તા અમેરિકામાં આવો સત્સંગ આ તો ભાગ્યશાળી હોય ને એને મળે બાકી દિલીપભાઈ ન મળે મળે વાત તો સાચી છે ને મંદિરોમાં મહેફિલો થાય છે અત્યારે અમેરિકામાં તો હા મંદિરોમાં પાર્ટીઓ જામે આપણે ટીકા નથી કરતા પણ કેવાય એ માગું છું ધર્મના સ્થળમાં જો ધર્મની આજ્ઞાઓની આજ્ઞાઓ તૂટતી હશે તો ત્યાં ભગવાનનો નિવાસ નહીં હોય ઘણી વાર કહું છું ભગવાન કોઈ સ્થળમાં કે ભગવાન કોઈ વ્યક્તિમાં બંધાયેલા નથી કોઈ સ્થળમાં કે કોઈ વ્યક્તિમાં ભગવાન બંધાયેલા નથી ભગવાન ફક્ત ને ફક્ત બંધાયેલા છે નિર્મળ અને પવિત્ર પ્રેમને ધર્મમય ભક્તિને જ્યાં ધર્મ સહિત ભક્તિ છે ને ત્યાં ઘનશ્યામ છે તમે જાણો છો ને ધર્મદેવ અને ભક્તિ માતાને ત્યાં ઘનશ્યામ મહારાજ પ્રગટ થયા એનો અર્થ જે છે કે ધર્મ સહિત ભક્તિ જ્યાં છે ને ત્યાં ભગવાન પ્રગટ છે ધર્મ ને ભક્તિ છૂટાછેડા છૂટાછેડા લીધા લીધા તો ભગવાને પણ લઈ આજે એવું જ કંઈક છે ધર્મ છે તો ભક્તિ નથી ભક્તિ છે તો ધર્મ નથી આ બંને વસ્તુ સાથે હોય શ્રીજી મહારાજે સર્વોપરી કામ આ કર્યું અરે ધન્ય ધન્ય દિન આજ ઘર આયે ઘન શ્યામ ચલે સુરનર મુનિ સિરતા સુર નરમુનિ સિરતાજ સંત રૂપ ઘર સુખ દસદા કેવો સરસ શબ્દ વાગ્યો આજનો દિવસ ધન્ય છે દેવો મનુષ્યો ઋષિમુનિઓના શિરોમણી સદા સુખરૂપ એવા સાધુ રૂપે પ્રગટ થયેલા ઘનશ્યામ આપણે ઘેર ઘરના આંગણા સુધી પધાર્યા આમ લોકો વાતો કરવા લાગ્યા પ્રતાપ દેખીને ધોરાજીમાં ઘણા લોકો શરણે આવ્યા અસત ગુરુઓને છોડી દીધા પોતાના તન મન અને ધન શ્રીહરીને અસત્યનો ત્યાગ કરવો એ પાપ નથી સમાજમાં એવી એવી ગ્રંથી લોકોને બેસી ગઈ છે એવી એવી ગ્રંથિ બાપ બદલાય નહીં ગુરુ બદલાય નહીં આમાં શું એવું અસત ગુરુઓનો ત્યાગ કરી દીધો થોડા દિવસે ધતીન કરનારા ધૂતારાઓને પકડીને બેસી જાય પછી કે મારા તો કુળ ગુરુ છે ક્યાં મારે જાજાવા દાખલા આવા નરાધમોના આપવા પણ અત્યારે સમાજ આવા ઢોંગી અને ધૂતારા માણસોથી ઉભરાઈ રહ્યો છે ત્યારે આપણે તો સાવધાન થવાની જરૂર છે બ્રિજેશભક્ત અમેરિકાનો સત્ય દાખલો કહું અમે વર્ષો પહેલા અમેરિકામાં વિચરણમાં હતા ઓહાયોથી ના થી મેં ટેક્સાસ જતા હતા અમે જતા હતા રસ્તામાં એક હરિભક્તના ઘરે પધરામણી એમના રિલેટિવ નજીકના મિત્રો બધા ભેગા થયેલા એટલે એના ઘરે જે હરિભક્તો એમાંથી એક એમણે વાત કરી કે આ એમના આ ગુરુજી છે એમાં માને છે આપણે વાંધો નથી કોઈ કોઈમાં માનતા આપણને શું વાંધો પણ પછી બધી ઘણી બધી વાતો કરીએ બહુ આમ સમર્થ છે ને અમારા ગુરુજી દર વર્ષે ઇન્ડિયા થી નાળિયેર મોકલે દર વર્ષે ઇન્ડિયા થી નાળિયેર મોકલે આકાશમાં ઉડતું ઉડતું મારા ઘરમાં આવી જાય એટલે આપણને કુતુહલ તો થાય ને આમ આવું જો થતું હોય તો વાંધો એટલે અમે થોડા રસ લઈને જાણવા બધી વાત અને ભાઈએ તો વાત માંડી બધી મને જિજ્ઞાસા થઈ મેં કીધું કે આ નાળિયેર આકાશમાં ઉડતું ઉડતું હા હા આકાશમાં ઉડતું ઉડતું દર વર્ષે અમારા ઘરમાં એમણે કીધું એ તે જ દિવસે આવી જાય સીધું આપણને થાય કે આમ મેં પૂછ્યું તમારા ગુરુ અમેરિકા છે તો કે ના એની લો ભલા માણસ નાળિયેર ગુરુ ઉડતા ઉડતા પરચો એ સાધુની ઓળખાણ નથી ગુરુજીના મહિમાની વાતો કરીએ ને ગુરુજી ઘણી વાર અમને ટોકે ના પાડે એટલે પછી એમ બહુ વાતો નથી કરતા પરચો એ સાધુની ઓળખાણ નથી ઐશ્વર્ય બતાવું એ સાધુની ઓળખાણ નથી એ તો જાદુગોરનું કામ છે પણ સાચા સંત હોય ને એની વાણીમાં બોલનારા ભગવાન છે એના ચાલનારા ભગવાન છે સાધુના હૃદયમાં રહીને ભગવાન ક્યારેક સામેના જીવ ઉપર દયા કરે ત્યારે પરચાવો તો સહજ સહજ ત્યાં ઘટતા હોય છે સાધુની ઓળખાણ સાચા ભગવાનના ભક્તની ઓળખાણ આખી જુદી છે અસત્ય આપણને દેખાય ત્યાં સાવધાન થવાની જરૂર છે અસત્ય દેખાતું હોય અસત્ય સંભળાતું હોય તોય લોકો આંખે પટ્ટી બાંધીને ઘેટાની જેમ પાછળ ચાલ્યા જ કરે ચાલ્યા જ કરે અને પછી ખાડામાં પડે થાય શું પડે જ છે ને આજે જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિયુક્ત ધર્મમાં પ્રતિષ્ઠિત શ્રીહરી ઘણા નિપુણ છે તેમણે ધોરાજીમાં દિગ્વિજય કર્યો અધર્મને ટાળીને સદ્ધર્મનું સ્થાપન કર્યું ઘનશ્યામ શ્રીહરી આ રીતે જય જય કાર કરીને ધોરાજીથી ચાલ્યા મહારાજ જ્યાં જતા ત્યાં અધર્મને દૂર કરતા ધર્મની સ્થાપના કરતા ભગવાનના સાધુઓ જ્યાં જાય ત્યાં અધર્મને દૂર કરે ધર્મની સ્થાપના કરે તમે બધા હરિભક્તો છો હું જાણું છું પણ તેમ છતાં જો કે તમારા હરિભક્તોના જીવન જોઈને એટલો આનંદ થાય પણ તમે ગમે ત્યાં જાઓ આપણા એવા સારા સારા હરિભક્તોના દાખલાઓ છે એ ગમે ત્યાં જાય પ્રસંગોમાં જાય બીજાને ત્યાં જાય મિત્રોને ત્યાં જાય પણ પોતાની ધર્મનિષ્ઠા અડગ રાખે છે અડગ જવા ખાતર જે જુદી વસ્તુ છે પણ આપણો ધર્મ જો છોડીને આવીએ આપણે નિયમ અને પક્ષની જ્યાં છોડીને આવીએ ગમે તેવા પાજી પળવની છાયામાં આપણે દબાઈ જઈએ એનાથી મહારાજ રાજી નથી થતા શ્રીજી મહારાજનું કાર્ય એ મોટા સંતોએ કર્યું એ જ કાર્ય આપણે બધાએ મહારાજને રાજી કરવા કરવાનું છે આજે એકાદશીનો દિવસ છે શ્રીજી મહારાજ ધોરાજીથી હવે વિદાય થાય છે ભાડેર ગામ જવા માટે નીકળે છે ભાડેર ગામની કથા આપણે આવતીકાલે સાંભળીશું કથા સાંભળનારા બધા ભક્તોને મારે જણાવવાનું કે આપણે લોયાધામ સત્સંગ કરીને એન્ડ્રોઈડ માટે અને એપલ ફોન માટેનું એટલું સરસ એપ બહાર પાડ્યું છે તમને ડેઈલી મહારાજના દર્શન પણ મળી શકે તમને અવારનવાર સંતોની વિશેષ કથા વાર્તાનો પણ લાભ મળી શકે આ લાઈવ કથા પણ તમારા બંને પ્રકારના ફોનમાં આવશે એટલું જ નહીં ગુરુજીની આપણા સંતોની બસો અઢીસો કલાક કરતાં પણ વધારે ઓડિયો કથાઓ એમાં મૂકી દેવામાં આવી છે કેટલી બધી વિડીયો કથાઓ એમાં મૂકી દેવામાં આવી છે કંડારી ગુરુકુલથી પ્રકાશિત સારા સારા પુસ્તકો જેમાં સાગર મંથન કેવા સારા સારા પુસ્તકો તમે વાંચો હરીશભાઈ ગઈકાલે શિકાગોથી એક ફોન આવ્યો એમને કોઈ જ જગ્યાએથી જીવન એક સ્નેહ ઝરણું આ પુસ્તક મળ્યું એટલા બધા રાજી થયા એટલા બધા રાજી થયા શોધતા શોધતા એને શિકાગોમાં યોગેશ ભગતનો નંબર મેળ્યો યોગેશ ભગતને વાત કરી આ પુસ્તકની પાછળ આ જેટલા પુસ્તકો છે મારે બધા મેળવવા છે ક્યાંથી મને મળશે તમે કોઈપણ રીતે કોઈ પણ કિંમતે મને આટલા પુસ્તકો મેળવી દો યોગેશ ભગતે મારો નંબર આપ્યો ઓછામાં ઓછા ચારથી પાંચ વાર એક દિવસમાં ફોન આવ્યા કે સ્વામી તમે ચિંતા ના કરતા પૈસા કે તો એડવાન્સમાં મોકલી આપું પણ તમે બધા પુસ્તકો મને મોકલો હું કામમાં તો મેં કીધું મોકલીશ તમે મને હું હમણાં તમારું એડ્રેસ લખી લઉં થોડી વેઇટ કરો પાછો ફોન આવી ગયો સ્વામી ભૂલી નથી ગયા ને તમે નંબર સેવ કરો કે નહીં મારો હું કેવા એ માગું છું આપણે વાંચ્યા નથી દૂધપાક ચાખ્યો નથી એને ખબર ન પડે મીઠાસ કેવી છે પણ એવા સરસ આપણા પુસ્તકો કીર્તનોની સીડી હમણાં શ્રીજી સ્વામીના મુખે ગવાયેલી શ્રી ઘનશ્યામ જે સીડી આપણે પબ્લિશ કરી તમે એકાદ વાર સાંભળી હશે ખબર હશે કેટલી કેવા સરસ મહારાજના ભક્તિમય કીર્તનો ક્લાસિકલ સંગત સાથે તો આવા તમામ આપણા પ્રકાશનો ઓડિયો વિડીયો અને પુસ્તક સંબંધી સાહિત્ય સંબંધી બધા જ પ્રકાશનો એક જ જગ્યામાં એક જ સાથે સમાવી દીધા છે આપણા એપમાં તો તમારા ફોનમાં લોયાધામ સત્સંગ એપ જરૂર તમે ડાઉનલોડ કરજો હજી એની વિશેષ ડિટેલ માહિતી એકાદ વાર કથામાં આપીશું તો આજે એકાદશીનો પવિત્ર દિવસ છે આપણે આ સરસ કથાનું શ્રવણ કર્યું જીવનમાં જેમ ધોરાજીમાં મહારાજે અધર્મને દૂર કર્યો સદ્ધર્મની સ્થાપના કરી એમ આપણા જીવનમાં પણ જ્યારે એવી રીતે કરીશું ત્યારે મહારાજ રાજી થશે બોલો ઘનશ્યામ મહારાજની